हेलो स्टूडेंट्स, चैप्टर नंबर 10 गुरुत्वाकर्षण नी अंदर आपणे अत्यार सुधी मां जे टॉपिक जोई गया छे के लास्ट आपणे जोयो तो द्रव्यमान अने वजन वच्चेनो जे डिफरेंस छे ए अने एने लगता दाखला। तो आजना लेक्चर मां हवे एक न्यू टॉपिक शीखवानो छे अने मे बी आजना लेक्चर मां चेप्टर नंबर 10 कम्प्लीट पण थई जशे। एने लगता दाखला जे टॉपिक ने लगता दाखला छे ए भी आपणे करीशुं। वीडियो मे बी थोड़ो लेंथ थशे। ओके, तो टॉपिक छे धक्को अने दबाण। ओके, अने आपणे जनरली आ जे शब्द छे धक्को अने दबाण ए ग्रेड 8 नी अंदर आवी रह्यो छे। तमने याद होय तो हुं तमने एक व्याख्या याद अपावडुं के बळ एटले शुं। बळ एटले थाय कोई भी पदार्थने धक्को मारवो के एने खेंचवुं। एटले अहींया आ धक्को जे छे ए शुं छे, एक प्रकारनुं बळ लागी रह्युं छे एम कही शकाय। अने दबाण एटले शुं के कोई एक सपाटी पर लागतुं बळ एने आपणे कहीए छीए दबाण। तो आ जे धक्को छे एने आपणे समजी शकीए, एक धक्को एटले बळ, फोर्स, बरोबर। अने ए जे बळ ऑब्वियसली कोई एक पदार्थ ऊपर ज लागवानुं छे। पदार्थने एक सपाटी भी हशे तो ज्यारे आ बळना मूल्यनी अने जे सपाटीनुं क्षेत्रफळ छे એ બંનેની આપણે બંનેનો આપણે ગુણોત્તર કાઢીએ એટલે આપણને મળી જાય દબાણ। ઉદાહરણ તરીકે અહીંયા કોઈ પદાર્થ પડ્યો હોય અને એ પદાર્થની ઉપર આ દિશામાં લેફ્ટ હેન્ડ ટુ રાઈટ હેન્ડની દિશામાં જો બળ લાગે તો આ પદાર્થ એની જે પોઝિશન છે એટલે કે અત્યારે E1 ઉપર છે, ત્યાંથી ખસીને A2 ઉપર આવી જશે। આ પોઝિશન લઈ જશે A2। ઓકે, કારણ શું? કારણ કે આ સપાટી ઉપર શું લાગ્યું? બળ, ધક્કો લાગ્યો, બરોબર। પણ જનરલી ખાસ કરીને આપણે એમ કહીએ છે કે જે ધક્કો એટલે એમ કહી શકાય કે લંબ રૂપે લાગે એમ। જનરલી થોડો ડિફરન્સ જે છે લંબ રૂપે, લંબ રૂપે એટલે કે આ જે સપાટી છે એ સપાટી ઉપર જ્યારે બળ લાગે તો એ 90 ડિગ્રીનો એંગલ અહીંયા બનવો જોઈએ, એને આપણે કહીએ છીએ જનરલી ધક્કો। અને દબાણ એટલે તો તમને ખ્યાલ છે કે દબાણ એટલે આપણે લાસ્ટ ગ્રેડ એની અંદર બી ભણ્યા છે કે બળ છેદમાં એનું ક્ષેત્રફળ। બળનો જે એકમ છે જે ન્યૂટન, ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર કે સેન્ટીમીટર સ્ક્વેર, જે લેવલ લઈ શકીએ છે। તો કહેવાનો મતલબ શું કે દબાણ એટલે કોઈ એકમ ક્ષેત્રફળ ઉપર લાગતું બળ કે એકમ ક્ષેત્રફળ ઉપર લાગતો ધક્કો, બરોબર। હવે આમાં સમજવાનું એ છે P = F/A। અહીંયા જેમ એરિયા વધશે ક્ષેત્રફળ વધશે એમ પ્રેશર ઓછું થશે, એરિયા ઘટશે એમ પ્રેશર વધવાનું છે। અહીંયા આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ જે ફોર્સ છે એ કોન્સ્ટન્ટ છે, અચળ છે, એટલા માટે જે બળ અપ્લાય કરીએ છીએ કોઈ બી પદાર્થ ઉપર અપ્લાય થનારું જે બળ છે, અપ્લાય આપણે જે કરીએ છીએ એ બળ કોન્સ્ટન્ટ રહે છે, પણ ચેન્જ માત્ર એના એરિયાની અંદર આવે છે। જો એરિયા વધે કે ઘટે તો દબાણની અંદર શું ફેરફાર થાય? તો કે ભાઈ એરિયા ઘટે તો દબાણ વધે અને એરિયા વધે તો દબાણ ઘટે, એટલે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે। અને આ કોન્સેપ્ટનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે, જેમ કે ઇન્જેક્શન જે આપણે લઈએ છીએ, પછી જે ઊંટ રણમાં ચાલે, બરોબર, એને કેમ? કારણ કે એનો પંજો જે હોય એ પંજો કેવો હોય છે? થોડો મોટો હોય છે, જેનાથી આનો ક્ષેત્રફળ વધી જાય, આ એરિયા વધે તો જે જમીન ઉપર લાગતું જે દબાણ છે એ ઓછું થઈ જાય અને એના કારણે એનો પગ જમીનની અંદર ધસી નથી જતો। પછી ખીલ્લી ઠોકવી હોય તો ખીલ્લીનો આગળનો જે ભાગ હોય કેવો હોય? અણીદાર, એનું કારણ કે ઇઝીલી દિવાલની અંદર જઈ શકે અને ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે, બરોબર। સિમ્પલ આપણે શું સમજવાનું છે કે દબાણ એટલે ફોર્સ અપોન એરિયા, પ્રેશર = ફોર્સ અપોન એરિયા, P = F/A, P = F/A, જે ફોર્સ છે એનો એકમ છે ન્યૂટન, એરિયાનો એકમ છે મીટર સ્ક્વેર કે સેન્ટીમીટર સ્ક્વેર જે હોય, અને આ છે આપણો ડિરાઇવ યુનિટ, મતલબ કે જે રાશિ આપણી પાસે હતી એના પરથી મેળવેલો છે। આનો જે SI એકમની વાત કરીએ તો એ છે પાસ્કલ, કે જેની સંજ્ઞા છે કેપિટલ P / a, આ રીતે દર્શાવવામાં આવે છે, બરોબર। કેપિટલ P / a આ એનો એકમ છે પાસ્કલ, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અને બીજો એક એકમ છે પાસ્કલ। તો P = F/A ને ધ્યાનમાં લઈને હવે આપણે એક દાખલો ગણવાનો છે। દાખલા નંબર 10.6 છે, બરોબર। ચલો જો ધ્યાનથી એની રકમ આપણને આપવામાં આવી છે કે એક લાકડાનો બ્લોક ટેબલ ઉપર રાખવામાં આવેલ છે, એક લાકડાનો બ્લોક છે એને ટેબલ ઉપર રાખ્યો છે, સમજાવું છું કઈ રીતે।
અને બ્લોકનું જે દળ છે એ 5 કિલોગ્રામ છે બ્લોક જે જેનું દળ છે એ 5 કિલોગ્રામ અને એનું પરિમાણ એટલે એનું જે કદ છે એ LDH એ આપ્યું છે 40 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર તો જ્યારે એ બરાબર મતલબ કે પહેલી વખત જ્યારે 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ની સપાટી સંપર્કમાં હોય અને બીજી વખત 40 સેન્ટીમીટર બાય 20 મીટર ક્ષેત્રફળ ધરાવતી સપાટી સંપર્કમાં હોય તો એના દ્વારા લાગતું જે દબાણ છે એ ગણતરીમાં લેવાનું છે તો એક આ રીતનું એક બોક્સ આપ્યું છે બરોબર ધ્યાનથી જોજો એકદમ ઈઝી દાખલો છે કોઈ આમાં ટેન્શન લેવા જેવી બાબત નથી અને ના આવે એવી બાબત નથી ઓકે ચલો જુઓ આ જે ડાયમેન્શન છે એ ડાયમેન્શન છે 10 સેન્ટીમીટર બરોબર આ જે હાઈટ આપી છે એ હાઈટ આપી છે 40 સેન્ટીમીટર ઓકે અને આ આપ્યું છે 20 સેન્ટીમીટર આનું જે અંતર છે એ વચ્ચે નું છે 20 સેન્ટીમીટર તો અત્યારે કઈ સપાટી સંપર્કમાં છે ટેબલમાં આ સપાટી આ જે ડાર્ક કરું છું એ સપાટી ટેબલના સંપર્કમાં છે તો આ સપાટી દ્વારા કેટલું બળ લાગે છે એ પહેલી વખત આપણે જોવાનું છે એટલે કે 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર જે ક્ષેત્રફળ છે એના માટે શોધવાનું છે અને જ્યારે બોક્સને થોડું આડું કરીએ કોઈ બીજો ચેન નથી આમાં બોક્સને છે શું કરવામાં આવે છે કે થોડું આડું કરી દઈએ તો સપાટી જે સંપર્કમાં આવનારી છે એ બદલાઈ જાય તો આ જે ભાગ છે એ 10 સેન્ટીમીટરનો જે હતો પછી આ ભાગની જે લંબાઈ છે અહીંયા એ છે 20 સેન્ટીમીટરની અને અહીંયા છે 40 સેન્ટીમીટર તો અત્યારે કઈ સપાટી સંપર્કમાં છે આ સપાટી જે છે આ 20 સેન્ટીમીટર વાળી સપાટી અને આ 40 સેન્ટીમીટર એટલે આ રીતે આ તો અહીંયા છે 20 સેન્ટીમીટર ગુણ્યા 40 સેન્ટીમીટર બરોબર હવે આપણે શોધવાનું છે આનો જે દબાણ લાગે છે એ તો સૌથી પહેલા તો અહીંયા લખી દેવાની આપેલ વિગત જે રીતે આપણે ગણતરી કરીએ છીએ એ તમને ક્યાં હોવી જોઈએ બરોબર આપેલ વિગત લખી દો અને પછી એના દાખલાની ગણતરી કરો આપેલ વિગતમાં દેખો પહેલા તો આપણને દળ આપ્યું છે એમ બરાબર 5 કિલોગ્રામ પછી જી ની કિંમત આપણને ખ્યાલ છે આ જી કેમ લખું છું કારણ કે ફોર્સ શોધવા માટે આપણે જોઈશું જી ની કિંમત છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરોબર હવે પહેલા કેસ માટે આ ફર્સ્ટ કન્ડિશન માટે હું કઈ સપાટી સંપર્કમાં છે 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર વાળી સપાટી સંપર્કમાં છે તો p નું સૂત્ર છે p = f / a p = f / a તો અહીંયા એરિયા તો આપણને આના પરથી કિંમત મળી જશે 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર કરશું તો ઈઝીલી મળી જશે પણ ફોર્સ ની કિંમત કેવી રીતે મળશે તો ફોર્સ f = m / g કરી શકાય તો f = માસ કેટલો છે 5 કિલોગ્રામ g કેટલો છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર બંનેનો ગુણાકાર કરીએ જો કે 5 કિલોગ્રામ ગુણ્યા 98/10 9.8 છે એની જગ્યાએ શું લખ્યા 98/10 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર 5 ગુણ 10 ઓર 98/2 એટલે શું થશે 49 તો જવાબ આવશે 49 ન્યૂટન હવે એક વખત ફોર્સ શોધાઈ ગયો એટલે વારંવાર શોધવાની જરૂર નથી માત્ર ફેરફાર શેમાં આવે છે આ સૂત્ર છે E બરાબર F/A તો ફેરફાર આવ્યો છે એરિયાની અંદર કે એક વખત 20 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરનો એરિયા સંપર્કમાં છે એક વખત 20 બાય 40 નો એરિયા સંપર્કમાં છે ફોર્સ તો કોન્સ્ટન્ટ જ છે બરોબર હવે આપણે શોધીએ આનો એરિયા એરિયા બરાબર શું થાય 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર તો 20 ગુણ્યા 10 શું થાય 200 અને સેન્ટીમીટરનો સ્ક્વેર આ સેન્ટીમીટર સ્ક્વેરની અંદર જ રાખજો મીટરમાં ફેરવવાની જરૂર નથી તમારે કેમ કે ભૂલો પડશે તો અહીંયા સૂત્ર મૂકીએ p = f / a f ની કિંમત છે 49/49 ન્યૂટન / 200 સેન્ટીમીટરનો સ્ક્વેર આનો ભાગાકાર કરીએ કઈક આ રીતે કરી શકાય 49/2 ગુણ્યા 100 ન્યૂટન પ્રતિ સેન્ટીમીટરનો સ્ક્વેર તો આનો જવાબ 49/2 કહીએ તો અહીંયા ભાગાકાર કરું છું 49/2 બે દુ ચાર વધ્યા 16 ઉપર દુધારે નવડો બે ચોક 8 વધ્યા 1 બાદના ચાલે પોઈન્ટ મૂકી 37 બે પંચા 10 તો શેષ વધી 0 જવાબ મને મળ્યો 24.5 મને જવાબ મળ્યો 24.5 છેદમાં 100 ન્યૂટન
प्रति सेंटीमीटर स्क्वायर। अब बे पॉइंट ने हूँ काटी दो तो मने जवाब मने 0.245 मीटर पर सेंटीमीटर स्क्वायर। मीटर के अंदर जवाब अलग ऐसे तुम्हारे आज जवाब लिखवानो छे, जोड़े जोड़े लखवो तो लखी काढ। हवे बीजी कंडीशन माटे आपणे समझिए कि भाई जारे एरिया बदलाई जाए, एरिया केटलो थई जाय छे 20 सेंटीमीटर बाय 40 सेंटीमीटर, 20 सेंटीमीटर गुणिया 40 सेंटीमीटर। तो અહીંયા આપણને ફોર્સ તો ખબર જ છે 49 ન્યૂટન અને એરિયા શોધવા માંગે તો એરિયા બરાબર 20 સેન્ટીમીટર ગુણ્યા 40 સેન્ટીમીટર। તો 20 ગુણ્યા 40 એટલે કેટલા થાય 800 સેન્ટીમીટર નો સ્ક્વેર। P is equals to F upon A, P is equals to F upon A, F ની કિંમત છે 49 ન્યૂટન, એરિયા ની કિંમત છે 800 સેન્ટીમીટર નો સ્ક્વેર। આનો ભાગાકાર કરવાનો છે, કેવી રીતે કરી શકીએ 49 છેદમાં 8 ગુણ્યા 100 ન્યૂટન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર। 49 ભાગ્યા 8 કરીએ આપણે અહીંયા, ચલો 49 ભાગ્યા 8 ક્યાં કરી શકીએ અહીંયા સાઈડમાં કરીએ, ચલો 49 ભાગ્યા 8 8 છમ 48 ભાગ્યા 1 બારની ચાલે પોઈન્ટ મૂકી શું ઉતારે 8 એકા 8 ભાગ્યા કેટલા 2 બારના ચાલે શું ઉતારે 8 2 16 ભાગ્યા કેટલા 4 8 5 40 શું ઉતારે 8 5 40 તો શું છો 6.125 જવાબ આવ્યો 6.125 છેદમાં 100 ન્યૂટન પ્રતિ સેન્ટીમીટર નો સ્ક્વેર। તો અહીંયા જ્યારે બે પોઈન્ટ કાપીશું તો થઈ જશે 0.06125 ન્યૂટન પ્રતિ સેન્ટીમીટર નો સ્ક્વેર, બરોબર। તો આટલો જવાબ આપણને બીજી કન્ડિશન ની અંદર મળ્યો, ઓકે, બીજી કન્ડિશન ની અંદર આપણને આ જવાબ મળ્યો। તો આઈ હોપ કે આ દાખલા ની અંદર તમને ખ્યાલ આવ્યો હશે। હવે અત્યાર સુધી મેં વાત કરી ઘન પદાર્થ દ્વારા લાગતા દબાણની, પણ હવે હું વાત કરીશ કે કેવી રીતે તરલ પદાર્થ દ્વારા દબાણ લાગે છે। બહુ જ નાના નાના ટોપિક્સ છે, બુકની અંદર ભલે વધારે મોટા આપ્યા પણ થિયરી એની એકદમ નાની છે, આપણે સમજવાની છે, બરોબર। ચલો હવે આપણે જોઈએ કે તરલમાં દબાણ, તો તરલ એટલે તો શું થાય, પહેલો પ્રશ્ન આપણને એ થાય કે તરલ એટલે શું। તો તરલ એટલે જે વહન કરી શકે એ પદાર્થ, તરલમાં દબાણ આપણે કહીએ છીએ, તો જે તરલ છે તરલ એટલે જે વહન કરી શકે, વહન કોણ કરી શકે, માત્ર પ્રવાહી અને વાયુ, પ્રવાહી અને વાયુ। તો ઉદાહરણ તરીકે એક કન્ટેનર ની અંદર જ્યારે પ્રવાહી કે વાયુ ભરવામાં આવે છે તો અહીંયા પ્રવાહી કે વાયુના જે કણો હાજર હોય છે, આ કણો જે કન્ટેનર હોય જેની અંદર એને ભરવામાં આવ્યા હોય એની ચારે દિશામાં શું લગાવશે, દબાણ। એટલે આ દિવાલો ઉપર, આની જે દિવાલો છે આ દિવાલો ઉપર લાગશે, આ દિવાલો ઉપર શું લાગશે, દબાણ। એમ કહી શકાય કે તરલમાં દબાણ એટલે જે સંગ્રહ કરવામાં આવે પ્રવાહી કે વાયુ, સંગ્રહ કરવામાં આવે પ્રવાહી કે વાયુ જે પણ પાત્રની દિવાલો પર, પાત્રની દિવાલો પર દબાણ લગાવે છે એને કહેવાય તરલમાં દબાણ। હવે આ વસ્તુને સમજવાની તમારે કે જ્યારે બી આપણે તમે જોયું હોય તો માની લો કે કોઈ એક કન્ટેનરની અંદર પાણી ભરેલું છે, કોઈ ભી પ્રવાહી ભરેલું છે, ચલો ઉદાહરણ તરીકે, અને એની અંદર જો આપણે કોઈ એક બોટલ લઈ લઈએ, ખાલી બોટલ, બરોબર, આ ખાલી બોટલને જો આપણે નીચેની તરફ ધક્કો મારીએ, ડુબાડવાનો એને પ્રયત્ન કરીએ તો આ પાણી એને ઉપરની તરફ બળ લગાવે છે। તમે અનુભવ કર્યો હશે કે જ્યારે બી બોટલને નીચેની તરફ આપણે ધક્કો મારીએ છીએ તો પાણી એને ઉપરની તરફ ધકેલે છે। તો આ પાણી દ્વારા જે એને ઉપરની તરફ ધકેલવામાં આવ્યો, ધક્કો લાગ્યો, જે બળ લાગ્યું એને કહેવાય છે ઉત્પ્લાવક બળ, ઉત્પ્લાવક બળ। અને આ જે દબાણ લાગવાની, બળ લાગવાની જે ક્રિયા છે એને કહેવાય છે ઉત્પ્લાવકતા, જેને કહેવાય છે ઉત્પ્લાવકતા, કે જે ઉપરની તરફ લાગે છે। આ પાણી શું કરી રહ્યું છે, એના ડૂબવા દેતું
नहीं, कोई भी वस्तु ने नीचे डूबा जाती नहीं, कोई वस्तु अंदर डूबी जाए और कोई वस्तु तरे एना कारण हूँ तुमने कहूँ। सौथी पहेलू कारण जो है जो अहीं एक वस्तु समझवानी शुं छे के आ उत्प्लावकता छे अथवा तो जो उत्प्लावक बल छे ए गुरुत्वाकर्षण बल कई बाजू लागे छे नीचेनी तरफ लागे छे एफ जी ग्रेविटेशनल फोर्स नीचेनी तरफ लागे पण अहींथी उत्प्लावक बल एटले के एफ बी बोयंट फोर्स तरीके ओळखवामां आवे बोयंट फोर्स आने गुरुत्वाकर्षण बल ने विरुद्ध दिशा में लागे छे बीजी बाजू लागे छे ऊपर नी दिशा में लागे छे एनाथी शुं थाय छे के आ डूबतुं नथी तो ज्यारे पहेलो एक कारण शुं होय के ज्यारे उत्प्लावक बल ए गुरुत्वाकर्षण बल करता वधारे होय त्यारे ए पदार्थ तरसे अने ज्यारे आ उत्प्लावक बल गुरुत्वाकर्षण बल करता ओछुं हशे त्यारे पदार्थ शुं थशे डूबी जशे बरोबर आ एक रीजन छे एनो अने बीजू रीजन ए छे के कोई भी पदार्थ तरे के डूबे एनु कारण छे के जो ए पदार्थनी घनता पानी नी घनता करता वधारे छे तो ए डूबी जशे जो पानी नी घनता करता एनी घनता वधारे होय तो डूबी जाय अने जो ओछी होय तो ए तरी जशे लाकड़ू छे प्लास्टिक छे आवो पानी पर तरवानो शुं कारण के एनी जे घनता छे ए पानी नी घनता करता ओछी छे अने एमनी उपर लागतुं जे बोयंट फोर्स छे उत्प्लावक बल ए गुरुत्वाकर्षण बल करता वधारे होय छे એટલે કોઈ ભી પદાર્થ જ્યારે પાણીમાં તરે છે તો એનું કારણ આ બે છે કે ભઈ એની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી છે અને એની ઉપર લાગતું જે ઉત્પ્લાવક બળ પાણી જે ઉપર દબાણ લગાવે છે ઉપરની તરફ એને ઉત્પ્લાવક બળ કહેવાય તો એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું હોય છે વધારે હોય છે અને આ જ ટોપિક ઉપર એક વૈજ્ઞાનિક છે આર્કિમિડીસ એમણે એક સિદ્ધાંત આપ્યો હતો આર્કિમિડીઝનો સિદ્ધાંત એવો હતો કે જ્યારે ભી કોઈ પ્રવાહીની અંદર કોઈ ઘન વસ્તુને જેમ કે એમણે પથ્થર લીધો હતો પાણીની અંદર શું કર્યું હતું પથ્થર લીધો હતો તો જ્યારે ભી કોઈ ઘન વસ્તુને પાણીની અંદર કે કોઈ પ્રવાહીની અંદર ડુબાડવામાં આવે છે તો આ પ્રવાહી બીજી તરફ ગતિ કરવા લાગશે આમ જશે કાં તો બહાર આવી જશે અને કેટલું પાણી બહાર આવે છે એ નક્કી થાય છે આ પદાર્થના દળ ઉપર કે જો હું એમ કહું કે 1 ગ્રામ બરાબર 1 મિલીલીટર લઈએ એપ્રોક્સિમેટ વેલ્યુ આપણે આપી લઈએ કે 1 ગ્રામ બરાબર 1 મિલીલીટર તો જો કોઈ પદાર્થ 200 ગ્રામનો હોય તો એ 200 મિલીલીટર પાણીને વિસ્થાપિત કરશે આજે કોઈ પદાર્થને આપણે તમને ખ્યાલ હશે કે આપણે પાણીમાં કૂદીએ કે કોઈ વસ્તુ પાણીમાં નાખીએ તો શું થાય પાણી આમ બહાર નીકળે વિસ્થાપિત થાય તો કેટલું પાણી વિસ્થાપિત થાય જેટલું આ પદાર્થનું દળ હોય એને કહેવાય કે વિસ્થાપિત થયેલું પાણી અને એનો ઉપયોગ થાય છે પદાર્થની શુદ્ધતા માપવા માટે શુદ્ધતા માપવા માટે હજુ એક બીજો ટોપિક એની અંદર ગણતરીમાં લેવામાં આવે છે એ છે સાપેક્ષ ઘનતા ઘનતાનો મીનિંગ તમને ખ્યાલ છે દળ સિગ્મા કર્વ તો પાણીની સાપેક્ષે એની ઘનતા નક્કી કરવામાં આવે કે ભાઈ સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની કેટલી ઘનતા છે કોઈ પદાર્થની કેટલી ઘનતા છે અને છેદમાં પાણીની કેટલી ઘનતા છે બરોબર પાણીની જે ઘનતા છે પાણીની ઘનતા લેવામાં આવે છે 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આટલી પાણીની ઘનતા લેવામાં આવે છે અને એની સાપેક્ષે આપણે લઈએ છીએ કોઈ બીજા પદાર્થની ઘનતા તો પાણીની સાપેક્ષે એ પદાર્થ કેટલો ઘન છે કેટલો ઘન નથી એ ચેક કરવામાં આવે અને એને આપણે શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લઈએ છીએ બરોબર તો અહીંયા આપણો આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે બરોબર અને તમે આના પછીનો જે દાખલો આપ્યો છે એ આ સાપેક્ષ ઘનતા પરથી સમજી શકશો બરોબર આ તમારે જાતે ગણવાનું છે કેમ કે ઈઝી દાખલો છે બરોબર અને જો ના ખબર પડે તો પૂછી લેજો તો અહીંયા ચેપ્ટર નંબર 10 કમ્પ્લીટ થાય છે હવે આપણે ચેપ્ટર નંબર 12 ની શરૂઆત કરીશું નેક્સ્ટ લેક્ચરથી તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ